રાજકોટ થોડા દિવસ પહેલા ભક્તિનગર પોલીસે એટીએમ તોડવાનો પ્રયાસ કરનારા સગીર સહિત બે શખ્સને દબોચ્યા. તે કુવાડવા પોલીસે પુવટપરાના બે શખ્સોને ઝડપી લીધા છે. આ બંનેને રાતોરાત માલદાર થવા કાવતરું ઘડી રિક્ષામાં ગેસ કટર સહિતના સાધનો સાથે જઈ છેલ્લા 15 દિવસમાં અલગ અલગ સ્થળોએ 4 એટીએમ કાપવાનો પ્રયાસ કર્યો હતો. છેલ્લે મોરબી રોડ બેડી ગામમાં આવેલી મારવાડી કોલેજના ગેટ પાસેનો એટીએમ કાપી રહ્યા હતા ત્યારે જ દબોચાઈ જતા તપાસ થઈ રહી છે. કુવાડવા રોડ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બુટાભાઈ કાટોડિયાએ ફરિયાદી બની પોપટપરાના ધનજી ઉર્ફે ધનો દેવજીભાઈ દેગામા તથા રાહિલ દોસ્ત મહેમદ કટિયા સામે ગુનો નોંધ્યો છે. પોલીસે રવિ સોમની મોડી રાત્રે 2 વાગે ધનજી અને રાહિલ કટિયાને સકંજામાં લીધા હતા. આ બંને રિક્ષા લઈને બેડી ગામની મારવાડી કોલેજના ગેટ પાસેનું બેંક ઓફ ઇન્ડિયાનું એટીએમ તોડવાનો પ્રયાસ કરી રહ્યા હતા. બંને એટીએમમાંથી લોખંડની ધારદાર કોષ, ડિસ્મિથ સહિતના સાધનો સાથે ઘૂસ્યા હતા અને તોડફોડનો પ્રયાસ કર્યો હતો. એ પછી ગેસ કટર લેવા માટે રિક્ષા નજીકમાં રાખી હોય ત્યાં આવ્યા હતા. તે જ વખતે હેડ કોન્સ્ટેબલ બુટાભાઈ ભરવાડ સહિતના નાઇટ પેટ્રોલિંગમાં નીકળતા શકંજામાં આવી ગયા હતા અને એની પૂછપરછ કરતા એકનું નામ ધનજી અને રસિલ કરીને હતા અને એમની રિક્ષાનું ઝડપી કરતા એમાંથી ગેસ કટર, હથોડી, લોખંડના અમુક બીજા હથિયાર, છરી અને ગેસનો બાટલો એ બધું વસ્તુઓ મળી આવેલી અને એની વધુ પડતા શંકા જતા એની પૂછપરછ કરતા એઓએ અલગ અલગ રાજકોટ શહેરમાં એટીએમ તોડવાનું પ્રયાસ કરેલું અને એ દિશામાં એના તપાસ કરી અને એનું નિવેદનો મેળવી અને હાલ તપાસ ચાલુ છે. આ લોકો રાત્રિના સમયે મોડા નીકળતા અને લગભગ રાત્રિના 2 વાગ્યા પછી કે અરસામાં હાઈવે વિસ્તાર હોય અને જ્યાં એટીએમ પાસે પડતું હોય એ એટીએમને એ લોકો ટાર્ગેટ બનાવતા અને એ રીતે એ લોકો નંબર પ્લેટ વગરની રિક્ષા લઈને નીકળતા અને એટીએમ તોડેલું, પણ હજુ સુધી એ લોકોએ તોડ્યું છે, કોઈ એમને મુદ્દામાલ મળેલ નથી. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.